નમસ્કાર મિત્રો, હું ટંડેલ જૈનિશ કુમાર અને મારી સાથે સૌરવ કુમાર, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર તમારી સમક્ષ લઈને આવ્યા છે. વેલ્યુ એજ્યુકેશન, જેની અંદર વેલ્યુ ક્રાઇસિસ એન્ડ વેલ્યુ કોન્ફ્લિક્ટ. તો આગળ જોઈએ એના ચાર પેટા મુદ્દા પૈકી પ્રસ્તાવના, પરિવારની ભૂમિકા, સમવયસ્કની ભૂમિકા, માસ મીડિયા અને ટેકનોલોજીની ભૂમિકા. પ્રસ્તાવના: વૈયક્તિક, સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક, આર્થિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આમ તમામ પ્રકારના મૂલ્યો માનવીના જીવન પર પ્રભાવ પાડે છે. આ બધા મૂલ્ય અલગ હોવા છતાં એકબીજાના વિરોધી નથી, પણ પૂરક છે. વ્યક્તિના પૂર્ણ વિકાસ માટે બધા પ્રકારના મૂલ્યોનો વિકાસ થવો જરૂરી છે. બધા મૂલ્યો પરસ્પર પૂરક બનીને વ્યક્તિના વ્યક્તિત્વને ઓપ આપે છે અને તેથી બધા મૂલ્યોનું માનવ જીવનમાં મહત્વ અને સ્થાન છે. પણ ક્યારેક મૂલ્યો વચ્ચે સંઘર્ષની સ્થિતિ જન્મે છે, જે વ્યક્તિના જીવનમાં તાણ સર્જે છે. અર્થ: આમ તો મૂલ્ય એકબીજા સાથે પૂરક બનીને માનવ જીવનને મહેકાવે છે, પણ ક્યારેક તેમનો સંયોજન થતું નથી અથવા એકબીજાના પૂરક બની વર્તતા નથી અને એકબીજાની વિરુદ્ધ દિશામાં કામ કરવા લાગે છે, ત્યારે તે મૂલ્યોને નુકસાનકારક સાબિત થાય છે. આ પરિસ્થિતિને મૂલ્ય વચ્ચેનો અંતર સંઘર્ષ કહે છે. જ્યારે બે કે તેથી વધુ મૂલ્યો પરસ્પરના સંપર્કમાં આવે ત્યારે તેમની વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય છે અને તેઓ વ્યક્તિ માટે હાનિકારક બની જતા હોય છે. તેને મૂલ્ય કટોકટી અને મૂલ્ય સંઘર્ષ કહેવામાં આવે છે. મૂલ્ય સંઘર્ષ દૂર કરવામાં પરિવારની ભૂમિકા. બાળકના વ્યક્તિત્વ વિકાસમાં કુટુંબ અગત્યનું પરિબળ છે, કારણ કે મૂલ્યનો બીજારોપણ જ પરિવારમાં થાય છે અને તેથી જ મૂલ્ય વચ્ચેના સંઘર્ષો દૂર કરવામાં પરિવારની ભૂમિકા અગત્યની છે. ઘરમાં જે મૂલ્યનું આચરણ થતું હોય તે મૂલ્યોનો વિકાસ બાળકમાં સાહજિક રીતે જ થતો હોય છે. મૂલ્ય સંઘર્ષ બાળક માટે તેના માતા પિતા જ આદર્શ હોય છે. તેથી માતા પિતા તેમજ પરિવારના વડીલોએ પોતાના વ્યક્તિત્વ વિશે ચિંતન કરવું જોઈએ અને દુર્ગુણો અને કુતેવોને દૂર કરવા જોઈએ. કુટુંબમાં કોઈ સ્ત્રી સગર્ભા હોય તો તેને યોગ્ય કાળજી રાખવી જોઈએ અને તેના ઉત્તમ પુસ્તકો અને સારા આધ્યાત્મિક વિચારોનું સેવન કરે તે માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. ઘરનું વાતાવરણ મૂલ્યના સિંચનમાં મહત્વનો ફાળો આપે છે. જે ઘરમાં શાંત અને આનંદદાયી વાતાવરણ હોય તો બાળકમાં હકારાત્મક મૂલ્યનો વિકાસ થાય છે. બાળકના સામાજિકરણમાં કુટુંબ અગત્યનો ભાગ ભજવે છે. જો કુટુંબના સભ્યો સાથે મળીને સંપીને રહેતા હોય તો બાળકમાં સામાજિક મૂલ્યોનો વિકાસ સાહજિક રીતે સરળતાથી થાય છે. વડીલોએ બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાણીને અને તેના ઉર્ધ્વીકરણ દ્વારા મૂલ્યોનો વિકાસ થાય તે માટેનું વાતાવરણ સર્જવું જોઈએ. ઘરમાં જ એક કરતાં વધુ બાળકો હોય તો દરેક બાળક સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ. બાળકો વચ્ચે થતી તુલના તારવી જોઈએ. સમાજમાં બનતી ઘટનાઓની ચર્ચા નિષ્પક્ષ રીતે ઘરમાં થવી જોઈએ, જેથી બાળક મૂલ્ય વિશેની સાચી સમજ પ્રાપ્ત કરી શકે. બાળકની સાચી પ્રશંસા કરવી એ એના મૂલ્ય વિકાસ માટે પોષક તત્વ છે. મૂલ્યો એ આચરણનો વિષય હોવાથી બાળકના કોમર મનની યોગ્ય દિશા આપવા સલાહ અને ઉપદેશો કરતા પરિવારના સભ્યોએ આચરણ દ્વારા ઉદાહરણ પૂરા પાડવા જોઈએ. હવે છે મૂલ્ય સંઘર્ષ દૂર કરવામાં સમવયસ્કની ભૂમિકા. બાળક મોટો થતા ઉંમર, અનુભવ અને સામાજિક મોભામાં સમાન એવા સમવયસ્કો સાથે
અંતરક્રિયામાં જોડાય છે. પરિવારની સાથે સાથે આવા સમવયસ્કો દ્વારા પણ બાળકમાં મૂલ્યોનો વિકાસ થાય છે. બાળકના સમય સાથેના સંબંધો ગાઢ, વૈયક્તિક અને સહાનુભૂતિ ભર્યા હોય છે. આ સંબંધોમાંથી બાળક વાતચીત, શિસ્ત, નિયમો, વર્તન વગેરે શીખે છે. બાળકના સમવયસ્કો મિત્રો સાથેના સંબંધો સમાનતાના હોય છે, તેથી બાળકમાં સમાનતા, એકતાના મૂલ્યો દ્રઢ બને છે. મિત્ર જૂથના સભ્યો સામાન્ય રીતે ઘણી બાબતોમાં પોતાના જૂથના ધોરણોને અનુસરતા હોય છે. આ કારણો અને અનુસરતા જ બાળકના સમાજના સામાજિક મૂલ્ય શીખે છે. મિત્ર જૂથ બાળકને નિયમ પાલન કરતા શીખવે છે. આ વલણ તેને અન્ય ક્ષેત્રમાં પણ સામાજિક નિયંત્રણ પાળતા અને પડાવતા શીખવે છે. મિત્ર જૂથના સભ્ય થવાની બાળકોમાં પરસ્પર સહકારની ભાવના જન્મે છે. તેઓમાં એકબીજા માટે જતું કરવાની ખેલદીલી પણ વિકસે છે. મિત્રો જૂથમાં બાળકો પર અરસપરસની ઘણી અસર થતી હોય છે. બાળક મિત્ર જૂથની સારી તેવો વિચારો, જાણકારી, આવડત, સદવર્તન વગેરે શીખે છે. સોબત તેવી અસર એ કહેવત સચોટ રીતે અસર કરે છે. હવે છે મૂલ્ય સંઘર્ષ દૂર કરવામાં માસ મીડિયા અને ટેકનોલોજીની ભૂમિકા. માસ મીડિયામાં અખબારો, સામયિકો અને સાહિત્ય વગેરે મુદ્રિત માધ્યમો તથા રેડિયો, ટેલિવિઝન, ચલચિત્ર, ઇન્ટરનેટ વગેરે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં સાધનોએ માહિતી અને મનોરંજન પ્રાપ્ત કરવાની ત્વરિત અને અસરકારક સુવિધા પૂરી પાડી છે. ગુજરાતીમાં તેને પ્રત્યાયન માધ્યમો અને અંગ્રેજીમાં તેને માસ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ માધ્યમોની સામગ્રી સમાજના વિશાળ સમુદાય સુધી એક સાથે પહોંચી શકે છે. આ માહિતી દ્વારા બાળકોના જ્ઞાન, સમજ અને મૂલ્યમાં વધારો થાય છે. આ માધ્યમો વિશાળ જનસંખ્યા વચ્ચે ઝડપી વિચાર વિનિમયની તકો પૂરી પાડે છે અને જાહેર લોકમત કેળવીને તેમને સામાજિક આંદોલન માટે તૈયાર કરે છે. ટેલિવિઝનના કાર્યક્રમો મનોરંજન સાથે જ્ઞાન પણ આપે છે. બાળકો ટેલિવિઝનના કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત થાય છે, પ્રસંગોના પાત્ર સાથે તાદાત્મ્ય સાધે છે, તેથી તેમના મૂલ્યોનો વિકાસ ઝડપથી થાય છે. ઇન્ટરનેટના માધ્યમથી ચાલતા કાર્યક્રમો દ્વારા બાળકના સર્વાંગી વિકાસ સાધવાના પ્રયાસો હાથ ધરાય છે. ઉપસંહાર: મૂલ્યોનું આચરણ વ્યક્તિના પક્ષે ધીરજ અને વિવેક માંગે છે, કારણ કે મૂલ્યોના આચરણથી વ્યક્તિ એ દુઃખ અથવા વિરોધનો અનુભવ કરવો પડે છે. આવા સમયે વ્યક્તિ ઉગ્ર બને અથવા દુઃખી થાય તો તણાવની સ્થિતિ ઉદ્ભવે છે, જે મૂલ્ય વચ્ચે સંઘર્ષને જન્મ આપે છે. આવા જ સંઘર્ષ અને દૂર કરવા બાળકમાં પરિવારે બાળપણથી સહિષ્ણુતા વિકસાવવી જોઈએ. એવી જ રીતે સમવયસ્કો તો પણ તેમના જીવન મૂલ્યમાં પરિવર્તન લાવવામાં ખૂબ સારો ભાગ ભજવે છે. વર્તમાન સમયમાં માસ મીડિયા અને ઇન્ટરનેટનો પણ ખૂબ મહત્વ છે, જેથી બાળકના જીવનના મૂલ્ય કટોકટી અને મૂલ્યાંકનને દૂર કરી શકાય છે. આભાર મિત્રો.